સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. આ 11:30 થવા આવ્યા. મોહન મહારાજ નો હજી સુધી પત્તો નથી. બોલો. ગુડ મોર્નિંગ મોમ. ગુડ મોર્નિંગ બેટા. મારા બ્રંચ નું શું થયું? ભાઈ મહારાજ નથી આવ્યા. તું બનાવી આપ. હોય કઈ, મેં નવા કપડા પહેરી લીધા છે. હે? હા તો આ રસોડામાં જઈને પાછા મેલા નથી કરવા. ઠીક છે, હું બરિસ્તામાં જઈને કોલ્ડ કોફી ને સેન્ડવિચ ખાઈ લઈશ. હા ઠીક છે ઠીક છે. અને સાંભળ, અહીંયા આ નાસ્તો કર્યા પછી સીધો ઘરે આવીને ભણવા બેસે. આખો દિવસ રખડ રખડ કરે છે. દર વર્ષે ફેલ થાય છે, દર વર્ષે ફેલ થાય છે. તને ક્યારે એમ નથી થતું કે આપણે પાસ થઈએ? મને તો દર વર્ષે થાય છે, પણ ક્યારે ટીચરને પણ થવું જોઈએ ને કે આને પાસ કરીએ. આ જસુની દીકરી ટીનાને જો, 95% આવ્યા છે. એને જોવા માર્યો ને એમાં જ ફેલ થયો. પાછો એ બધું છોડ ને, એ ગુલાબી ગાંધી બાપુ આપને. ગુલાબી ગાંધી બાપુ 2000 ની નોટ યાર. આ જે ચિંકીએ WhatsApp મોકલ્યો છે સાંભળ. જિંદગી ભર ભલે ફર્યા પોતડીમાં, મર્યા પછી સમાઈ ગયા છો 2000 ની નોટમાં. દેશ ભલે ગયો ખાડે બાપુ, તમે નથી કોઈ ખોટમાં. દીકરા જા જેને દરવાજો ખોલ. યાર આ ફોરેન ની જેમ છે ને, આપણે ત્યાં પણ રિમોટ કંટ્રોલ વાળા દરવાજા બનાવી લેવા જોઈએ. ગમે તેટલો કરોડપતિ માણસ હોય, પોતાના ઘરમાં ડોર કીપર બની જાય છે. જા મમ્મી આજે તારો વારો. હે ભગવાન, આ જુવાની માં જ હરામ હાડકા થઈ ગયા છે. ખબર નહીં આગળ જઈને શું કરશે આ લોકો. કઈક તો કરી જ લઈશું. ઓહો હો 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 હો, મોહન મહારાજ આવી ગયા. ના ફક્ત આવ્યો છું, જય સાન છે. ગઈકાલે કેમ નતો આવ્યો? મારા કાકા મરી ગયા હતા. એ તારી કેટલા કાકા છે? એક. હા તો એક કાકા તો ગયા મહિને મર્યા હતા ને. હા પણ કાકી એ બીજા લગ્ન કર્યા હતા. એક મિનિટ, પણ તારા કાકી તો 6 મહિના પહેલા ગુજરી ગયા હતા ને. હા તે બરાબર છે, કાકી મર્યા એટલે કાકા એ બીજા લગ્ન કર્યા એટલે સાવકા કાકી આવ્યા. પછી કાકા મર્યા એટલે સાવકા કાકી એ બીજા લગ્ન કર્યા એટલે હમણાં જે મર્યા એ સાવકા કાકા, પછી જે મરશે એ સાવકા કાકી, એના પછી જેના લગ્ન થશે. ભાઈ ભાઈ, તારે છુટ્ટી મારવી હોય તો ચોકે ચોકું કહીને માર ને. આ કા 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 કરીને શું ફાયદો? એ વાત એ સાચી. બેન આવતા અઠવાડિયે હું 2 દિવસ નહીં આવું. નહીં આવું એટલે શું? મહિનામાં કેટલી રજા કરે છે તું? બેન સમજો, નાસિક જવું પડશે કાકાના અસ્થિ વિસર્જન માટે. હા ઠીક છે ઠીક છે, પણ પછી એક પણ રજા નહીં મળે. હા જોયું, આપણે ત્યાં સીધી આંગળીએ ગીત નથી નીકળતું. વાયડે પતી ગઈ તારી. ચાલો હવે જઈને રસોડામાં કામે વળગો. આજે દેશમાંથી સાહેબના બાપુજી આવે છે. હે શું વાત કરો છો બેન, બાપુજીને ઊંધિયું ભાવે? લે ઊંધિયું કોને ના ભાવે. વાહ, તો હું હમણાં ને હમણાં ફૂડ સ્પોટમાંથી ઊંધિયું મંગાવી લઉં છું. આદર્શ દુધાલયમાંથી આપણે બાસુંદી મંગાવી લઈશું. પૂરી? ના ના ના, એ પાછી ગોળ વણાવવી પડશે ને, એટલે મારે જ વણવી પડશે. દાળ ભાત નું કુકરે હું જ મૂકી દઈશ. એ બાપુજી ભલે જલસા કરતા. ડોન્ટ યુ થિંક આ મહારાજ વધારે પડતો નાલાયક થઈ ગયો છે? હા બેટા, પણ આજકાલના નોકરો તો તને ખબર જ છે ને, આ નોકરી એ લાગે ને મહિનામાં તો માલિકનું ખૂન કરી ઘર સાફ કરી ગાયબ થઈ જાય છે. આ આપણે ત્યાં 2 વર્ષથી છે ને આપણે બધા જીવતા છીએ. તો આ તો માતાજીની કૃપા. કામચોર તો કામચોર, કામવાળો તો છે. રેવા દે બેન, તમને ખબર છે પેલા માળવાળા જસુબેને ટાઈમિંગ વાળું કુકર લીધું છે? શું વાત કરે છે? હા એનો મહારાજ મને ગઈકાલ આવીને સંભળાવી ગયો કે અમારા શેઠની સામે તમારા શેઠનું કઈ ક્લાસ જ નહીં. ટાઈમિંગ વાળું કુકર બેન, ટાઈમિંગ વાળું કુકર. ટાઈમ સેટ કરી ગેસ પર મૂકી દો, પછી એને યુટ્યુબ પર ચીકલી ખજૂરના વિડિયો જુઓ. આ રસોઈ બળવાની ચિંતા જ નહીં. આ ટાઈમિંગ વાળો કુકર તો આજે જ લઈ આવીએ. એ પણ આ જીગલી ખજૂર કોણ? તમને જીગલી ખજૂર નથી ખબર? કાંઈ વાંધો નહીં, એના યુટ્યુબ પરના વિડીયો હું જોઈ લઈશ. પણ બેન આ કુકર તો હવે લાવવું જ પડે હો. જસુડી, આ ટાઈમિંગ વાળા કુકર માં તો પહેલ કરી ગઈ, હવે મારે પણ એની પહેલા ટાઈમિંગ વાળું કંઈક લાવવું પડશે. એક કામ કર મોમ, તું ટાઈમિંગ વાળું ઘડિયાળ લઈ આવ. રાઈટ. જોયા માને મસ્કરી કરે છે ટાઈમિંગ. સરદાર આવી ગયા, તારા પપ્પા બાપુજીને લઈને આવી ગયા. થઈ ગયું? હા હવે દરવાજો ખોલો. મારે જ ખોલવું પડશે. આવો આવો બાપુજી. આવો
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અખંડ સૌભાગ્યવતી રોન મારા અમીશના ખભા પર ચડીને સ્મશાનમાં જાઓ. આ ભવાઈના રંગલા જેવું કોણ છે? બાપુજી કેમ આવું કરો છો? આ આપણો દીપક. ના દીપડા, આ તરણે તરણા મેળામાં રબારીએ પહેર્યા કપડાં હું કોમ પહેર્યા? ના કાનમાં હું ખોચું? હાય હાય, આ જવાનીમાં જ બેરો થઈ ગયો. દાદાજી આ કાનમાં હેન્ડ ફ્રી છે, આનાથી મોબાઈલ કાન પર લગાડ્યા વગર વાત થાય. આ સ્ટાઇલ છે. કયું તમારી સ્ટાઇલ? હે, આ ઓઢણીનો બુસ્કોટ પહેર્યો ને એવું લાગે છે. ના શું, ઘેટા બકરા બાંધવાની સાંકળે લટકાય છે ને કોણ? ઓહો, હાથમાં પાટલાય પહેર્યા છે ને પાછા. નીમા, આ વાળ વચ્ચેથી કરી દઉં ભા કરે, ખેતરમાં થોર ઉગ્યો ને એવું લાગે છે. મમ્મી જો ને યાર, દાદાજી એ સૌ કચરો જ કરી નાખ્યો. હા તો સુધરી જજે, ને તો શાવરણી લઈને વાડીએ નાખે. હું તારો દાદો છું, ઉંમરમાં મોટો છું. તે મેં ક્યાં ના પાડી? એમ નહીં, હું તારો દાદો છું, ઉંમરમાં મોટો છું. હા તે હું ક્યાં ના પાડું છું? તે હું તારો દાદો છું, ઉંમરમાં મોટો છું. લખીને આપું? અરે અરે લખ નહીં, હમજ. હું તારો દાદો છું, ઉંમરમાં મોટો છું. એ દાદાજી યાર પકાવો નહીં. વાહ, પકાવો શું? હું તારો દાદો છું, ઉંમરમાં મોટો છું. અરે તો શું કરું? અરે એટલે પગે લાગ. આવડો મોટો થઈ ગયો અને પગે લાગતા ના શીખવાડ્યો? કશો વાંધો નહીં, હમણાં શીખવાડ્યા તને. તેજલ બહુ તમે મને પગે લાગો. દીપડા તું બરોબર જોજો. જોયું? હા તો લાગો. ઓકે નો ઓકે. તેજલ બહુ આને બરોબર જોયું નથી. હેડો ફિરશે ફિરશે. જોયું? હવે છે ને તારી માની જેમ મોઢું ના બગાડતો, બાકી બધું બરોબર કરજે. જીવ તો એ તેજલ બહુ, તમને ખબર છે આપણી ત્યાં વડીલોને પગે લાગવાનો રિવાજ શું કામ પડ્યો હતો? ના, એનાથી છે ને કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા કાયમ રહેતી. આજકાલના જવાનિયાઓને વારે તહેવારે પેલા મણકા ખસી જાય છે, અને છાસ વારે પેલો કૂતરાનો પટ્ટો પહેરીને પડે ને, પેલું શું કહેવાય, સ્પોન્ડિલાઇટિંગ. સ્પોન્ડિલાઇટિસ થાય જ એ અમારા જમાનામાં નહોતું થતું. એટલે છે ને ઘરની દિવાલો પર લખી રાખો કે જે માણસ વડીલોની સામે નમતો રહેશે, ઈશ્વરની સામે ઝૂકતો રહેશે, એ હંમેશા દુનિયામાં માથું ઊંચું રાખીને ફરતો રહેશે. ઓહો, નાગિન સિરિયલ જોઈ? કેમ ડોક ઓમમ કરે છે ભાઈ? નહીં બાપુજી, આ જરા કોથળો ભારે હતો ને એમાં જરા ડોક રહી ગઈ. હાય હાય, તો તમે શું કામ મુચકીને લાવ્યા કોથળો? તમારથી કુલી ના કરાય? અરે કુલી એક કોથળાના 200 રૂપિયા માંગતો હતો, તે આપી થોડી દેવાય. પણ બાપુજી હવે ડોક્ટરના 500 જશે, આ ડોક સીધી કરાવવાના એનું શું? તમારે તો ડોક્ટર 500 રૂપિયા લે, અમારા ગામમાં જઈને ગાંજા મફતમાં ટચાકા ફોડી આપો. નાઉ વોટ ઇઝ ધીસ ગાંજા ઇન ટચાકા? અરે ગાંજા એટલે બારબર, હજામ. અને ટચાકાનું ઇંગ્લિશ તેજલ તને આવડે? મને આવડે છે. બેસ અહીંયા, નેચે બેસ. બેસ નેચે. આ તારા બાપાની ડોકમાંથી જે ટક કરીને અવાજ આવ્યો ને, ધેટ ઇઝ કોલ્ડ ટચાકા. અને તારા બાપાના મૂઢામાંથી જે રાડ નીકળી ગઈ, ધેટ ઇઝ કોલ્ડ ચિશોટા. અરે પણ આ કોથળામાં છે શું બાપુજી? તાંબા પિત્તળના વાસણો છે. આ છે ને 3-4 મહિના માટે આવવાનું હતું ને, આજકાલ છે ને ગામમાં ચોરીઓ બહુ થાય છે, એટલે સાથે જ લેતો આવ્યો. હાય હાય બાપુજી, આ જૂનો બંગાર વેચી નાખત, અહીંયા ક્યાં મૂકીશું? પડ્યો રહેશે ક્યાંક ખૂણામાં. અજો નહીં બાપુજી, શું છે હમણાં 65 લાખ રૂપિયા ખર્ચી ઘરનું રિનોવેશન કરાવ્યું છે. 65 લાખ ખર્ચીને શું કરાવ્યું? ઘર ફર્નિચર નવું બનાવ્યું છે. અરે લૂંટી લીધો. આ ગામમાંથી ડાયાભાઈ મિસ્ત્રીને બોલાયા હોત ને તો પાડોશીની ખુરશી બનાવી દેત 50,000 માં. તો પણ કામ તો મજબૂત કર્યું છે. તેજલ બહુ જી, તમે ક્યાંક બહાર જવાના હતા? તો પછી આ લગ્નનો સાડલો હું કેમ પહેર્યો? બાપુજી તમે આવવાના હતા ને એટલે. આવી ગયો, બદલી કાઢો. ભલે. નહીં બાપુજી, શું છે મુંબઈની સોસાયટીમાં આવી રીતે ફરવું પડે? બધા આવતા જતા રહે ને, ગમે એમ ફરીએ તો ખરાબ લાગે ને. અચ્છા, એટલે તું એમ કહેવા માંગે છે કે ગાંધીજી જો જીવતા હોત તેને તમારી સોસાયટીમાં ઘર જ ન મળત? બેટા બેટા, કપડાં સાદા ને વિચારો ઊંચા હોવા જોઈએ. જાઓ જઈને કપડાં બદલો. હા એ ઉભો રહેલા. ના બદલો. અરે ના ના ઉભર. ઘરમાં 65 લાખ રૂપિયાનું ફર્નિચર કરાવો છો અને છોકરાને 65 રૂપિયાનું પાટલું નથી અપાઈ શકતા? આ જુઓ ઘોટણ પાસે કપડું ફાટી ગયું. દાદાજી આ ફેશન છે,
કેઝ્યુઅલ કપડા પહેરીને બાઇક પર બેસું ને તો પેડમેન ના અક્ષય કુમાર જેવો લાગો. અક્ષય કુમાર કોણ છે? અને બાઇક એટલે તું મોટરસાઇકલ ચલાવે? હા, કેમ? રાત્રે સૂતો ત્યારે કુલા પર ડામ દઈ દેવા, એટલે બાઇક ઉપર બેહી જ નહીં હકે. બકા આજે રાત્રે વાત. ડેડ, ધીસ ઇઝ ટુ મચ. તમારા ડેડ તો બહુ દાદાગીરી કરે છે. હા, તે દાદો છું તો દાદાગીરી કરીશ જ. ખબરદાર જો બાઇક ફાઇક ચલાય તો. ફાઇન, તો પછી તમે મને ગાડી અપાવો. ઠીક છે, કાલથી મારી ગાડી લઈ જજે. નહીં બાપુજી, મારે શું નવી ગાડી લેવાની જ છે ને. એ હા, આપણે છે ને જસુબેન જેવી સરસ ઇનોવા લેશું. ટુરિસ્ટની ગાડી જેવું લાગે ઇનોવા લેશું. ને આજકાલ બોલ શું અપાવું બેટા? નહીં નહીં, કંઈ નહીં, સોરી. આજકાલ તો શું શું ગાડીઓ આવે છે, આવી ગાડી લઈએ ને તો સ્ટેટસ દેખાય. શું કહું છું, આપણે આ બધી સાંજે ચર્ચા કરીએ તો બાપુજી. બેટા જી, જરા આમ આવજો ભાઈ. જી બાપુજી. ડીઝલ બહુ? જી. મુંબઈમાં પાણી કેમ ચાલે? ના બાપુજી, અમારે ત્યાં તો 24 કલાક પાણી છે. આ તો સસરાને પાણી પાવ. સોરી સોરી મોહન મહારાજ, બે તો ભરીને તૈયાર જ રાખ્યું છે. તો બહાર લાવવા માટે શું ચોઘડિયાની રાહ જોતો તો? બાપુજી, હું તો ચિઠ્ઠીનો ચાકર, માલિક ન કેને હોશિયારી કરું તો વાયડો લાગું. લાગવાની જરૂર નથી, તું છે અને ચિઠ્ઠીનો ચાકર છે. તે જલવું આને કોને આ બાલ્કનીમાં ભૂસકો મારે? શું બાપુજી, તમે પણ બાઉન્ડરી વગર વાત જ નથી કરતા. મને છક્કા છોડાવતા આવડે છે, તો મારી સામે હોશિયારી ના કરતો. હા, શું નામ તારું? મોહન. આજથી તારું નામ વીછી. કેમ વીછી? શું છે, ભગવાનના નામ વાળો નોકર હોય તો ગાળો દેતા ના ફાવે. અરે પણ સાવ વીછી. ના ગમે તો પછી કાળોતરો રાખીએ, કાળોતરો. ના ના, એ ના ના, એક કામ કરીએ, એના કરતા ગોબર રાખીએ. ગોબર એટલે અલગથી ગાળ બોલવાની જરૂર જ નહીં. ગોબર કામ કર, ગોબર કેમ કર. ના ના બાપુજી, વીછી બરાબર છે. બરાબર છે ને? આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.